કેમ છો બચ્ચા પાલટી? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. સ્વાધ્યાયના નમરિકલ સમ્સની અંદર 23મો દાખલો આપણે આવ્યા છીએ. ચલો તો 23મા દાખલાને જોઈ લઈએ. તો સૂર્ય અને ગરમી ગરમ પ્લાઝમા છે જેની અંદરનો ગર્ભ બરાબર એનું તાપમાન 10^7 કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે તો આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અથવા વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? તમારું અવલોકન સાચું છે. તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી કરો. તો આપણને નીચે માહિતી આપેલી છે કે સૂર્યનું દળ અને સૂર્યની ત્રિજ્યા. હવે આપણે ઘનતા શોધી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. કયો પ્રશ્ન છે? દાખલા નંબર 23. હવે સૂર્યનું દળ આપણને આપેલું છે કે સૂર્યનું દળ ઇઝ ઇક્વલ ટુ 2×10^30 કેજી અને એની ત્રિજ્યા તમને આપી છે. સૂર્યની ત્રિજ્યા છે 7×10^8 મીટર. બરાબર. તો આપણે એની ઘનતા શોધી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ કયા એની જે દળ ઘનતા છે એ ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે. ઓકે. તો સૂર્યની ઘનતા જો આપણે શોધવી હોય તો સૂર્યની ઘનતા શોધવા માટેનું સમીકરણ કયું છે? m/v. ઓકે ને, ખ્યાલ છે ને? ચલો, m તો આપણે જોઈ લઈએ. m કદ શોધવા માટે તમને ખ્યાલ છે સૂર્ય ગોળો છે તો 4/3 πr³ કિંમત મૂકી દઈએ આપણે. ચલો, એમ કેટલા આપેલા છે તમને અહીંયા? તો ઉપર આપેલા છે 2×10^30 છેદમાં 4/3 છે. 3 ઉપર આવશે એટલે 3 આપણે ઉપર લઈ લઈએ છીએ. બરાબર, 3 છે. ચલો, પાઈ બરાબર 3.14 અને આર માટે તમને આપેલું છે 7×10^8 એનો ક્યુબ. બરાબર. હવે આનું સાદરૂપ તમે આપશો એટલે સાદરૂપ તમને મળશે એનું 1.4×10^3 કેજી મીટર ઇન્વર્સ 3. બરાબર. અને જો સીજીએસ એકમમાં લેવો હોય તો 1.4 g/cm⁻³. આ જે 10^3 છે એ નીકળી જાય. ઓકે. તો તમે જોઈ શકો છો કે આપણને જે અહીંયા દળ ઘનતા મળી એ એટલી ઊંચી છે કે જે દ્રવ્યમાં ઘન સ્વરૂપમાં અથવા પ્રવાહી સ્વરૂપમાં જ શક્ય બને. આ જે ઘનતા તમે જુઓ છો 1.4×10^3 અથવા 1.4 g/cm³ જે દ્રવ્યના ઘન સ્વરૂપમાં અથવા પ્રવાહી સ્વરૂપમાં સૂર્યની ઘનતા છે, આ જે છે કાં તો ઘન સ્વરૂપમાં હોય અથવા શું હોય, પ્રવાહી સ્વરૂપમાં. બરાબર. વાયુ સ્વરૂપમાં નથી એટલે આપણે કહી શકીએ આ બંનેમાંથી કોઈ હોઈ શકે. શું નથી? તો વાયુ સ્વરૂપમાં નથી. ઓકે. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 23. હવે આપણે વાત કરીએ 24મા પ્રશ્નની જે તમને આપેલો છે કે જ્યારે જ્યુપિટર ગ્રહનું પૃથ્વીથી અંતર તમને આપેલું છે 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેનો કોણીય વ્યાસનું માપ 35.72 આર્ક સેકન્ડ, મતલબ કે આપણે સેકન્ડ કહી શકીએ છીએ, તો જ્યુપિટરનો વ્યાસ શોધો.
चलो तो आप गणतरी कर जोई लीए। प्रश्न नंबर क्यों है तो कि 24 दाखला नंबर 24। चलो तो यहाँ तमने आल्फा आपेलो है तो कई रीते आल्फा जोईए तो जोई लो पहला तमे के आ गुरुग्रह है बराबर अन आ एनो व्यास व्यास ने आपणे डी तरीके ओळखीए अन आ पृथ्वी पर कोई अवलोकन स्थल है आपणी पृथ्वी छे त्यांथी आपणे पृथ्वी नो अवलोकन करीए छे गुरुग्रहना बे व्यासांते आवेला बिंदुओनो तो अहींया जे बने एने आपणे आल्फा कहीए छे अन आल्फा एटले शुं छे कोणीय व्यास ओके आ रीते तो आल्फा आपणने आपेलो छे अहींया के गुरुग्रह पृथ्वी थी ज्यारे तो आ अंतर समझी लो कि पृथ्वी थी आपणे आ अंतर पण लई लईए जेने आपणे डी कहीए छे तो आ डी केटलुं होय तो कि डी ज्यारे 824.7 मिलियन किलोमीटर હોય ત્યારે એનો કોણીય વ્યાસ કેટલો હોય છે તો કે ભાઈ 35.72 સેકન્ડ હોય છે તો આપણે ગુરુગ્રહનો આ વ્યાસ શોધવાનો છે ડી શોધવાનો છે એટલે ડી બહુ સરળ દાખલો છે બરાબર હવે તમને આ સૂત્ર ખ્યાલ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી ચલો तो पहला आपणे शोधवानुं शुं छे तो कि भाई स्मॉल डी शोधवानो छे तो डी इज इक्वल टू आल्फा डी थाय बराबर चलो पहला तो आपणे आल्फा माटे जोई लईए आल्फा आपणने शेमां आपेलुं छे तो कि भाई सेकंडमां आपेलुं छे 35.72 सेकंड एने रेडियनमां कन्वर्ट करवुं होय तो 4.85 × 10⁻⁶ એટલે આખું મૂલ્ય તમને શું મળશે આ રેડિયનમાં મળશે ઓકે આ રેડિયન થઈ ગયું બરાબર અને ડી કેટલા આપેલા છે તો ડી તો તમે જોઈ શકો ડી બરાબર કેટલા છે 824.7 મિલિયન એટલે 10⁻⁶ બરાબર આપણે કિલોમીટરમાં જ રાખીએ છીએ ચલો કિંમત આપણે બંને મૂકી દઈએ છીએ અહીંયા તો પહેલાં મૂકીએ 35.72 × 4.85 × 10⁻⁶ અને 824.7 × 10⁻⁶ આખું સારરૂપ આપી દો તમને ખ્યાલ આવી જશે કે આખી રકમનું એક સળંગ સારરૂપ આવે છે તો છેલ્લે તમને અહીં મળશે 1.429 × 10⁵ કિલોમીટરમાં તો ગુરુગ્રહનો વ્યાસ કેટલો હશે 1.429 × 10⁵ કિલોમીટર ઓકે બહુ સરળ દાખલો હતો આ તો હવે આપણે દાખલા નંબર 26 જોઈએ 25 તો દાખલા નંબર 25 શું કહે છે કે વરસાદમાં એક વ્યક્તિ વી ઝડપથી ચાલી રહી છે તેને તેની છત્રી શિરોલંબ દિશા સાથે શિરોલંબ જે દિશા છે એની સાથે આગળ તરફ ખીટા કોણે નમાવી રાખેલી છે એક વિદ્યાર્થી ખીટા અને વી વચ્ચેનો સંબંધ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી મેળવે છે અને તે અપેક્ષા મુજબ વી ટેન્સ ટુ 0 તો થીટા ટેન્સ ટુ વીની મર્યાદામાં સંબંધ ચકાસે છે આપણે ધારી લઈએ કે પવન પ્રબળ નથી અને વરસાદ શિરોલંબ પડી રહ્યો છે તો તમે વિચારી શકો કે આ સંબંધ સાચો છે હોઈ શકે જો નથી તો આવા કારણનું અનુમાન આપો હવે પહેલાં તો જે આપ્યું છે એ તમને મૂંઝવવા માટે આપેલું છે આપણે તો પારિમાણિક વિશ્લેષણની જે રીત છે એનો ઉપયોગ કરવાનો છે બહુ સરળ રીત છે 25મો દાખલો તો પારિમાણિક વિશ્લેષણની રીતમાં શું કહે છે કે ડાબાનું
परिमाण इज इक्वल टू जबानु परिमाण, आ बने सरखा होवा जोईए बराबर। हवे आपणने परिणाम शुं आप्युं छे, वी इज इक्वल टू टेन थीटा आपेलो छे। हवे तमे जोई शको छो कि भाई आ जे छे ने ए त्रिकोणमितीय घटक छे जे परिमाण रहित होय, तो आ पद पण परिमाण रहित होवुं जोईए। પણ જોઈ જ લો કે ડાબી બાજુ આપણે વી એટલે વેગ છે, તો એનું પરિમાણ મૂકો તો એલ વન ટી માઇનસ વન તમને મળે ઇઝ ઇક્વલ ટુ, આ શું છે તો કે પરિમાણ રહિત છે, પરિમાણ રહિત મતલબ કે આ જે સમીકરણ છે એ સાચું નથી, ખોટું છે પરિમાણ, કારણ કે બંને બાજુ સમાન નથી મળતા। પારિમાણિક વિશ્લેષણની રીતે શું આવવું જોઈએ કે ભાઈ આ બંને ડાબી બાજુનું પરિમાણ અને જમણી બાજુનું પરિમાણ સમાન હોવું જોઈએ। ઇવન મેં અગાઉ પણ કીધેલું છે કે જેટલા પણ પદ આવતા હોય એ બધા પદો જો સરવાળો બાદબાકીથી જોડાયેલા હોય તો દરેક પદના પરિમાણ પણ સમાન હોવા જોઈએ, ઓકે। પણ અહીંયા પરિમાણ સમાન નથી, તો પછી એમાં સુધારો કરીને આપણે લખવું હોય તો શું કરવું પડે, તો આ બાજુનું જે પરિમાણ છે એને આપણે પરિમાણ રહિત કરવું પડે। તો સુધારો કરતા, સુધારો કરતા v બાય યુ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા લખો, તો v એ એનો વરસાદ આયા પછીનો વેગ છે, u એનો પ્રારંભિક વેગ છે, એમ આપણે વિચારીએ તો આ સમીકરણ સાચું છે એમ ચકાસી શકાય, ઓકે। તો આ રીતે લખો તો જ આ સમીકરણ, વરસાદનો વેગ તો જ આ સમીકરણથી સત્ય બને, ઓકે। તો આ થઈ ગયું 25મો પ્રશ્ન। આ રીતે તમે સમીકરણની સંતુલન, હવે તમે જુઓ આ વેગ છે ને આ પણ વેગ છે, તો થઈ ગયું પરિમાણ રહિત બંને, ઓકે। ચલો દાખલા નંબર 26, એક એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ પણ જાતની ખલેલ વગર, ધ્યાનથી સાંભળજો, 100 વર્ષ સુધી બે સીઝિયમ ઘડિયાળને ચલાવવામાં આવે તો તેમના સમયમાં માત્ર 0.02 સેકન્ડ જેટલો તફાવત જોવા મળે છે, તો 1 સેકન્ડનો સમય અંતરાલ માપવા માટે આ પ્રમાણભૂત ઘડિયાળોની ચોકસાઈ શું સૂચવે છે। બહુ જ અગત્યનો પ્રશ્ન છે કે કુલ સમય છે, દાખલા નંબર આપણા માટે 26 છે, તો 26 લખી નાખીએ। ચલો કેટલો સમય આપ્યો છે તમને, તો કે ભાઈ 100 વર્ષ, કેટલો સમય છે 100 વર્ષ। ચલો એને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ, કારણ કે આપણે સેકન્ડના મૂલ્યમાં પદને ચકાસવાનું છે, તો 100 વર્ષ એના દિવસો કેટલા, તો આપણે રાઉન્ડ અપ 365, દરેક દિવસના કલાક કેટલા, તો કે 24, અને દરેકની સેકન્ડ કેટલી, તો કે 3600, ઓકે। આવું પદ આપણને મળ્યું। હવે આ જે બંને ઘડિયાળને 100 વર્ષ સુધી ચલાવવામાં આવે તો આનું તમે સારરૂપ આપશો ને તો આવું તમને કંઈક મળે, 3.1557×10⁻¹ સેકન્ડ બરાબર। હવે સમયનો તફાવત કેટલો, તો 100 વર્ષ સુધી તમે બંને ઘડિયાળને ચકાસો તો ચલાવો તો એમાં માત્ર યાદ રાખજો એટલી ચોકસાઈ છે આ ઘડિયાળની કે સમયનો તફાવત તમને કેટલો મળે, તો કે સમયનો તફાવત ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.02 સેકન્ડ, આટલો તફાવત તમને મળે। તો આપણે 1 સેકન્ડનો તફાવત માપવો છે, 100 વર્ષ જેનો જે ગાળો છે એમાં 1 સેકન્ડમાં એનું મૂલ્ય કેટલા સૂક્ષ્મ રીતે થતું હશે, તો આપણે લખી શકીએ કે 1 સેકન્ડ બરાબર, 1 સેકન્ડમાં ઉદ્ભવતી ત્રુટિ જો આપણે શોધવી હોય તો તમને ખ્યાલ છે સૂત્ર ડેલ્ટા ટી બાય ટી। ચલો ડેલ્ટા ટી કેટલા છે, તો કે 0.02, અને ટી કેટલા આપેલા છે, તો કે 3.1557×10⁻¹। ભાગાકાર કરશો તો તમને રાઉન્ડ ઓફ મૂલ્ય શું મળે છે, તો કે 6.34×10⁻¹
12 સેકન્ડ. તો તો આને જો ઓગણીએ તો આપણે જોઈ શકીએ 10^-12 સેકન્ડ છે. તો આપણે લખી શકીએ કે ભાઈ 1 સેકન્ડનું જો આપણે માપન કરવું હોય પ્રમાણભૂત સીજીએમ ઘડિયાળમાં 1 સેકન્ડનો તો 10^-12 સુધીની ચોકસાઈથી માપે છે. 1 સેકન્ડને માપવા માટે કેટલી ચોકસાઈથી માપે છે? 1 સેકન્ડને 10^-12 સેકન્ડની ચોકસાઈથી. મતલબ કે આ ચોકસાઈ એટલે એક ભાગ જે છે, એક ભાગ એટલે કેટલો થાય? 10^11 કે 10^12 જેટલો થાય. 1 સેકન્ડમાં કેટલા? 10^12 સેકન્ડ સુધી. ઓકે, તો બહુ સૂક્ષ્મ માપન કહેવાય. એમ કહી શકાય કે 1 સેકન્ડના 10^-12 સેકન્ડની ચોકસાઈથી માપવામાં આવે છે. 10^-12 સેકન્ડ એટલે બહુ સૂક્ષ્મ માપન થયું. તો આ રીતે માપન થાય છે. ઓકે, ચલો દાખલા નંબર 27 લઈ લઈએ. ચલો 27મો દાખલો શું કહે છે કે સોડિયમ પરમાણુની સરેરાશ દળ ઘનતાનો અંદાજ કરો અને ધારી લો કે તેનું પરિમાણ 2.5 એંગસ્ટ્રોમ જેટલું છે. એવોગ્રેડો અંક અને સોડિયમના પરમાણુ દળના જાણીતા મૂલ્યોનો ઉપયોગ કરો. સોડિયમના સ્ફટિક સ્વરૂપની ઘનતા 970 kg/m² છે, સાથે તેની સરખામણી કરો. શું બંને ઘનતાનું માપ માન સમાન ક્રમનું છે? જો હા તો શા માટે? ઓકે, તો બહુ સરળ દાખલો છે. આ જોઈ લઈએ કઈ રીતે. તો પહેલાં તો સોડિયમ પરમાણુ માટે ત્રિજ્યા કેટલી આપેલી છે? તો તમે જોઈ શકો સોડિયમ પરમાણુ માટે ત્રિજ્યા R = કેટલું આપ્યું છે? 2.5 એંગસ્ટ્રોમ. તો આપણે જોઈ લઈએ કે એંગસ્ટ્રોમમાં મૂલ્ય છે એટલે કેટલું આવશે? 2.5 × 10^-10 મીટર. ઓકે, ચલો, તો આના ઉપરથી આપણે સોડિયમ પરમાણુનું કદ શોધી શકીએ. તો આપણે લખી શકીએ એને પરમાણુનું કદ. ચલો, એને પરમાણુનું કદ આપણે શોધવું હોય તો 4/3 πr³ કિંમત મૂકી દો. 4/3 π માટે 3.14 અને આર માટે 2.5 × 10^-10 અને એનો ક્યુબ છે. સારી રૂપ આપશો તો લગભગ આવું તમને મળશે 65.416 × 10^-30. બરાબર, રાઉન્ડ ઓફ કરો તો 65.42 × 10^-30 m³. આ તમને કદ મળી ગયું સોડિયમ પરમાણુનું. ઓકે, હવે આપણે એના પરથી જોઈ લઈએ કે આપણે કે 1 મોલ શું લઈએ છીએ કે 1 મોલ એને 1 મોલમાં એને પરમાણુની સંખ્યા કેટલી હોય? તો આપણે બધા જાણીએ છીએ N = 6.023 × 10^23. તો પછી એનું કદ શોધવું હોય તો કે એને ના 1 મોલ, બરાબર, 1 મોલ પરમાણુનું કદ. જો કે આપણે ભણી ગયા છીએ, આપણને કદ મળી ગયું છે V બરાબર 1 પરમાણુનું કદ કેટલું છે એટલું છે. આપણી પાસે 1 મોલમાં કેટલા પરમાણુ છે? તો કે 6.023 × 10^23. તો પછી 1 મોલ પરમાણુનું કદ કેટલું હોય? તો તમે જોઈ શકો છો કે V = અને VDS આપીએ તો V = N VDS. N કેટલા છે? તો કે 6.023 × 10^23 અને VDS કેટલા છે? તો કે 65.42 × 10^-30. ચલો, ગુણાકાર કરી નાખશો એટલે તમને કિંમત મળશે. કેટલી કિંમત મળે છે? તો અહીંયા તમને કિંમત મળશે
સાદરૂપ આપશો એટલે 300 ને 94.02 ગુણ્યા 10 ની -7, અને હજુ જો રાઉન્ડ ઓફ કરો તો 3.94 × 10 ની -5. આ તમને મળી ગયું 1 મોલ સોડિયમ પરમાણુનું કદ મીટર ક્યુબ વી. ચલો આપણે એના પરથી એની ઘનતા શોધી લઈએ. ઘનતા શોધવા માટે દળ જોઈએ, તો જે સોડિયમના 1 મોલ પરમાણુ દળ કેટલું, તો કે એને જે છે સોડિયમ એનેના 1 મોલ પરમાણુનું દળ, પરમાણુનું દળ બરાબર શું આવશે, તો કે પરમાણુ ભાર થાય બરાબર. ચલો તો એમ બરાબર 23 ગ્રામ આ પરમાણુ ભાર છે, આપણે કેજીમાં કન્વર્ટ કરીએ તો 23 × 10 ની -3 કેજી. ઓકે ચલો તો હવે આપણે દળ ઘનતા શોધી લઈએ. તો ઘનતા બરાબર 1 મોલ સોડિયમની 1 મોલ છે, હો યાદ રાખજો 1 મોલ પરમાણુની ઘનતા છે, જેને આપણે રો લઈએ, રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. એમ કેટલા છે, તો કે 23 × 10 ની -3, અને વી તમને આપેલા છે 3.94 × 10 ની -5. ભાગાકાર કરશો તો 5.8375 × 10 ની 2. રાઉન્ડ ઓફ કરશો તો બરાબર કેટલા મળે તમને, તો આમ તમે લખવા તો 0.584 × 10 ની 3 તમને મળે કેજી મીટર ઇન્વર્સથી. અને પહેલા રૂપમાં જુઓ તો હવે એનું તમને બીજું મૂલ્ય પણ આપેલું છે, બંધારણ કેટલું છે, એની ઘનતા કેટલી છે, તો રોડેસ ઇઝ ઇક્વલ ટુ જો તમે લખો તો એનું આપ્યું છે મૂલ્ય 970 kg મીટર ઇન્વર્સથી. આને પણ જો આપણે ઘાતાંક સ્વરૂપમાં લખીએ તો 0.970 × 10 ની 3 મીટર ઇન્વર્સથી કેજી. તો તમે જુઓ બંનેની અંદર આ બંને મૂલ્ય જુઓ તો બંનેમાં 10 ની 3 ઘાત 10 ની 3 ઘાત છે. આગળના મૂલ્યને આપણે જો અવગણીએ તો તમે જોઈ શકો બંને મૂલ્ય લગભગ કેવા છે, સમાન ક્રમના કહી શકાય અથવા બહુ જ નજીકના ક્રમના કહી શકાય. પરમાણુઓની જે ઘન સ્વરૂપમાં પરમાણુઓની જે મજબૂતાઈથી જે જકડાયેલા હોય છે, તેથી પરમાણુનું દળ ઘનતા ઘનની જે દળ ઘનતા છે એની ખૂબ જ નજીક હોય છે. પરમાણુની જે દળ ઘનતા છે એ ઘનની જે દળ ઘનતા એની ખૂબ જ નજીક હોય છે, એવું આપણે આ સૂચવે છે. ઓકે ચલો તો આ એક બહુ મોટો પ્રશ્ન હતો આપણે. હવે આપણે આગળ ચાલીએ તો પ્રશ્ન નંબર છે આપણો 28 આવ્યા ને, ના 28 તો આવ્યા છે, 28 જ આવ્યા છે. 28 પણ આવો એક મોટો જ પ્રશ્ન છે, ચલો જોઈ લઈએ એને પણ. તો સમય થઈ ગયો છે લગભગ, તો નેક્સ્ટ મળીએ આવતા લેક્ચરમાં, અને એ લેક્ચરમાં આપણે લગભગ સ્વાધ્યાયના બધા જ જે નમરિકલ સમ્સ પૂરા કરી નાખશું અને ચેપ્ટર નંબર 3 આપણે ચાલુ કરવાનું છે. તો મળીએ બચ્ચા બાલટી. તો જેઓ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને શેર કરો, લાઈક કરો. આવજો, જય હિન્દ.